नमस्कार विद्यार्थी मित्रों, हूँ सुनील सर, आपनों हार्दिक स्वागत करू छू। आज आप प्रकरण 5 प्राकृतिक प्रकोपों विषे अभ्यास करीशू। तो विद्यार्थी मित्रों, ध्यान रखो कि आपने कुदरत तरफ थी केटली घनी बधी कुदरती प्रकोपों आवे छे। आ प्रकोपों ने कारण पृथ्वी पर घणु बधु नुकसान थाय छे। तो विद्यार्थी मित्रों, आ प्रकरणमांथी आपणे आपणा पृथ्वी पर कया प्रकारना कुदरती प्रकोपो आवे छे अने एनाथी बचवा माटेना उपायो विशे अभ्यास करीशुं। हवे आपणने प्राकृतिक प्रकोपो बे प्रकारना होय छे। एक, पृथ्वीना आंतरिक फेरफारने कारणे जेवा के भूकंप, ज्वाळामुखी अने सुनामी सर्जाय छे। बीजू के पृथ्वीना बाह्य फेरफारने कारणे पूर, अनावृष्टि, वावाझोडું અને દાવાનળ થાય છે। એટલે કહેવાનો અર્થ છે કે પ્રાકૃતિક પ્રકોપો બે પ્રકારના હોય છે, એક પૃથ્વીની આંતરિક ફેરફારને કારણે અને બીજા છે પૃથ્વીની બાહ્ય ફેરફારને કારણે। હવે પૃથ્વીની આંતરિક ફેરફારને કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે, જ્યારે બાહ્ય ફેરફારને કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ થાય છે। તો એમાં પહેલું આપણે જોઈશું પૃથ્વી આંતરિક ફેરફારને કારણે, એમાં પહેલું છે ભૂકંપ। તો ભૂકંપ કોને કહેવાય? તો એની વ્યાખ્યા જોઈશું કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે અને આ પ્રકારની આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહેવામાં આવે છે। ફરીથી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખો કે ભૂકંપ કોને કહેવાય? કે ભૂકંપ એટલે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક ધ્રુજી ઉઠે છે। આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહેવામાં આવે છે। હવે બીજી છે ભૂકંપ કેન્દ્ર। તો ભૂકંપ કોને કેન્દ્ર કોને કહેવાય? તો ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થતા હોય છે, એટલે કે જ્યાંથી મોજા ઉત્પન્ન થતા હોય એ ભાગને ભૂકંપ કેન્દ્ર આપણે કહીએ છીએ। અને ભૂકંપ કેન્દ્ર હંમેશા પૃથ્વીના નીચેના ભાગમાં જોવા મળે છે અને આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે। હવે ભૂકંપ થવાથી તમે જો ચિત્રોની અંદર આપ્યું છે કે ભૂકંપને કારણે જે સ્થળ ભંગ થાય છે, જેની જે આપણને આ જે આપેલું છે એ ભૂકંપ કેન્દ્ર છે, એનાથી જે તરંગ ઉત્પન્ન થાય છે એનાથી ડોલન। બીજું અહીંયા આપણને દેખાય છે ભૂકંપ થવાથી કેવા પ્રકારનું વિનાશ સર્જાય છે, તો એનું દ્રશ્ય આપણને પણ આપેલું છે કે મોટી મોટી જે બિલ્ડિંગો છે એ પડી જાય છે। ધ્યાન રાખજો, હવે ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, કે ભૂકંપ કેન્દ્રમાંથી જે મોજા છે અથવા તરંગો જે પેદા થાય છે એ બધે ફેલાય છે। તેમાંથી કેટલાક ભૂકંપ કેન્દ્રમાંથી મોજા ભૂસપાટી પર પહોંચી અને ભૂકંપની અસર આપણે ફેલાવે છે। અને બીજું ધ્યાન રાખજો કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવાય? તો ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહીએ છીએ। ધ્યાન રાખો કે જ્યાં ભૂકંપ થયો હોય એનું નજીકનું સ્થળ હોય અથવા એ કેન્દ્રને આપણે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહીએ છીએ। અને ભૂકંપની સૌથી વધારે અસર ક્યાં જોવા મળે છે? નિર્ગમન કેન્દ્રની વિસ્તારમાં, એટલે કે જ્યાં ભૂકંપ થયો એની આજુબાજુના વિસ્તારમાં જ આપણને ભૂકંપનો અનુભવ જોવા મળે છે। અને બીજું કે જેમ જેમ નિર્ગમન કેન્દ્રથી સ્થળેથી દૂર જઈએ તેમ તેમ ભૂકંપની અસર આપણને ઓછી જોવા મળે છે। અને બીજું ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, કે કોઈપણ પ્રદેશમાં ભૂકંપની અસર ભૂકંપના વેગ એટલે કે એની તીવ્રતા પર અવલંબે છે। અને પરીક્ષાની અંદર આ પૂછાય છે કે ભૂકંપની તીવ્રતા શેના દ્વારા માપી શકાય છે? તો ભૂકંપની આલેખ દ્વારા ભૂકંપ કેન્દ્ર અને તીવ્રતા જાણી શકાય છે। અને ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, ભૂકંપ થવાના કારણો 3 છે। એક, ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો છે, એમાં એક જ્વાળામુખીજન્ય ભૂકંપ,
विभजन्य विभंग जन्य भूकंप, त्रण भूसंचलनी जन्य भूकंप, एम त्रण प्रकारना भूकंपों जोवा मळे छे। अने आ परीक्षानी अंदर पूछाई सके छे, ध्यान राखजो कि पृथ्वीनु केन्द्रबिंदु भूसपाटीथी लगभग 6378 किमी जेटलू आपणने दूर जोवा मळे छे। तो विद्यार्थी मित्रों, भूकंप जे टूंकनो छे एमांथी टूंकनो ज पण पूछाई सके छे, અને એમાંથી કેટલાક નાના નાના પ્રશ્નો પૂછાઈ શકે છે। તો કયા કયા પ્રશ્નો પૂછાય છે તો આપણે એનો અભ્યાસ કરીશું। તો પહેલી તો ભૂકંપની વ્યાખ્યા, તો ભૂકંપની વ્યાખ્યામાં આપણે જવાબ લખવાનો કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વી સપાટીનો અમુક ભાગ જે નબળો છે એ તૂટી જાય છે અને ધ્રુજારી પેદા થાય છે, એને આપણે ભૂકંપ કહીએ છીએ। બીજું પરીક્ષામાં પૂછાય છે ભૂકંપ કેન્દ્ર કોને કહેવાય, તો ભૂકંપ કેન્દ્રનો જવાબ આવશે કે ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી જે ભૂકંપના જે મોજા પેદા થાય તેને ભૂકંપની કેન્દ્ર કહીએ છીએ। પછી ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહે છે એ પણ પ્રશ્ન પૂછાય છે, તો એનો જવાબ આવશે કે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વી સપાટીનું નજીકનું સ્થળ કે જે વિસ્તાર હોય એને આપણે ભૂકંપની કેન્દ્ર કહીએ છીએ। અને વધુ વખત પરીક્ષામાં પૂછાય છે કે ભૂકંપની તીવ્રતા ખાલી જગ્યા દ્વારા જાણી શકાય છે, તેનો જવાબ આવશે ભૂકંપ આલેખ યંત્રો દ્વારા, જેને સિસ્મોગ્રાફ પણ કહી શકીએ છીએ। અને પરીક્ષામાં પૂછાય છે ભૂકંપ થવાના કારણો કેટલા છે અને કયા કયા, તો એનો જવાબ આવશે ભૂકંપ થવાના કારણો ત્રણ છે, એક જ્વાળામુખીજન્ય ભૂકંપ, બે વિભંગજન્ય ભૂકંપ અને ત્રણ ભૂસંચલીયજન્ય ભૂકંપ।